ગુજરાત વર્ચ્યુઅલ શાળા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3 મિનિટમાં ઓમનો નિયમ સમજીશું. તો સૌપ્રથમ એનું સ્ટેટમેન્ટ જ જોઈ લઈએ. અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિના સમપ્રમાણમાં હોય છે અને એને ઓમનો નિયમ કહેવાય છે. સમપ્રમાણમાં એટલે V ચલાય છે I, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ચલાય છે વિદ્યુત પ્રવાહ, અથવા તો એને આપણે છેદ અંશ અને છેદમાં લખવું હોય તો V upon I is equal to, આપણે જો સમપ્રમાણતાનો જે અહીંયા સિમ્બોલ છે એને કાઢીને આપણે ઇક્વલ ટુ મૂકીશું અને આગળ અહીંયા અચળ લખીશું. હવે એ અચળને આપણે જ્યારે સાંકેતિક ભાષામાં ફેરવો હોય અચળાંક તો એનું નામ આપી દઈએ છીએ R. હવે R જે છે એ આપેલ તાપમાને ધાતુના તાર માટેનો અચળાંક છે અને એને આપણે અવરોધ તરીકે ઓળખીશું. હવે તે વાહકનો તેમાંથી પસાર થતા વિદ્યુત ભારનો વિરોધ કરવાનો ગુણધર્મ છે, મતલબ કે જે વિદ્યુત ભાર વહે છે એને અવરોધે છે. એનો એસઆઈ એકમ ઓમ છે અને એને ગ્રીક અક્ષર ઓમ વડે દર્શાવવામાં આવે છે. જો આ સિમ્બોલ ખાસ તમારે યાદ રાખવાનો છે કે અવરોધને કઈ રીતે દર્શાવવામાં આવે છે, તો અહીંયા એનું પણ એક સૂત્ર બનશે. આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ, મતલબ અવરોધ આર ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અપોન વિદ્યુત પ્રવાહ. જો વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય તો તેમાંથી પસાર થતો અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો વાહકનો અવરોધ 1 ઓમ થાય છે, મતલબ કે 1 ઓમ ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ અપોન 1 એમ્પિયર. હવે આગળ જઈએ તો અવરોધકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે અવરોધના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં છે. આપણે જોયું ને V upon I, બરાબર, તો વ્યસ્ત પ્રમાણમાં છે તો અવરોધનું મૂલ્ય બમણું કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ અડધો થાય છે. અહીંયા બીજું એક પણ એ પણ જોઈ લઈએ કે વિદ્યુત પરિપથમાં પરિપથનો અવરોધ બદલવા માટે અવરોધ ચેન્જ કરવો હોય, વધારે ઓછો કરવો હોય તો એના માટે એક ઉપકરણ વાપરવામાં આવે છે અને એ સાધનને રિયોસ્ટેટ કહેવામાં આવે છે. હવે જે આ અવરોધનું મૂલ્ય બમણું કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ અડધો થાય છે તો એ જોઈએ કઈ રીતે. તો અહીંયા જો વોલ્ટેજ છે, વોલ્ટેજને હું વધારીશ, સોરી ઘટાડીએ, તો જો અહીંયા એમ્પિયર જે છે વિદ્યુત પ્રવાહ છે એ 6 બતાવે છે. અહીંયા 3 વોલ્ટેજ છે તો વિદ્યુત પ્રવાહ 6 છે. હવે સપોઝ કે હું એને વધારું છું, 4.5 કરું છું, તો ડબલ થઈ જશે, વિદ્યુત પ્રવાહ 9 થઈ જશે. એ જ રીતે ફરી પાછો બેટરી વધારીએ, વોલ્ટેજ વધારીએ અને વધારીને એને 7.5 વોલ્ટેજ મૂકી દઉં તો અહીંયા વિદ્યુત પ્રવાહ ડબલ થાય છે, 15 એમ્પિયર. અને એ જ રીતે ઘટાડી દઈએ કે જસ્ટ એક જ બેટરી ઉપર કામ કરતો આખો પરિપથ બનાવીએ છીએ તો અહીંયા એનો વિદ્યુત પ્રવાહ થશે 3 એમ્પિયર. એ જ રીતે અવરોધ આપણે વધારે ઘટાડીશું તો અહીંયા જે વિદ્યુત પ્રવાહ છે એમાં પણ ફેરફાર થાય છે. તો આ આપણને ઓમનો નિયમ દર્શાવે છે. થેન્ક યુ.